કોરોના વાયરસ જેવી મહામારી સામે વડોદરા શહેરની જનતાને તેમની આંતરિક શક્તિ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા અને વાયરસથી કઈ અંશે રાહત મળે તે ઉદ્દેશ્ય સાથે શહેરના અક્ષર ચોકથી નજીક આવેલા BAPS સંસ્થા સંચાલિત નિરામય આયુર્વેદિક અને નેચરોપેથી કેન્દ્ર ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો આમ દરેક વયના લોકોને આ આયુર્વેદિક કાઢાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દરરોજના 600-700 લોકો આ ઉકાળાનું સેવન કરે છે. સાથે સાથે અહીંના RMO ડૉક્ટર ભાસ્કર ચાવડા તથા શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સેવકો અને આયુર્વેદ ડૉક્ટરો તથા સ્ટાફ દ્વારા સેવાકીય કાર્યક્રમોમાં ચોમાસા દરમિયાન આવા આયુર્વેદ ઉકાળાનું વિતરણ નિષ્કુલ્ક રીતે કરવામાં આવે છે. તદુપરાંત યોગા પણ કરાવવામાં આવે છે અને સાથે સાથે એક્યુપ્રેશર તથા આયુર્વેદ ઉપચાર પણ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આયુર્વેદિક દવાઓ પણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરવામાં આવે છે. જય સ્વામિનારાયણ. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સંચાલિત નિરામય આયુર્વેદિક અને નેચરોપેથી કેન્દ્ર દ્વારા અત્યારે કોરોના વાયરસનું જે પ્રમાણે ચાલી રહ્યું છે તે દરમિયાન BAPS સંસ્થા સદૈવને માટે સામાજિક કાર્યમાં આગળ રહી છે. તો સંસ્થાકીય એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે નિરામય આયુર્વેદિક અત્યારે વડોદરા દ્વારા ચાલી રહ્યું છે, તો ઔષધીય અત્યારે આપણી પાસે જે લાઈવ ઔષધિ છે જેવી કે અરડુસી છે, તુલસી છે, ફુદીનો છે, અજમો છે, બીજી 10 પ્રકારના જુદા જુદા ક્વાથ દ્વારા અમે અત્યારે રોજના 500-700 માણસ અમારા કેન્દ્રમાં આવે છે અને રોજ નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ અમે કરી રહ્યા છીએ. અને રોજ બાળકો માટે પણ એક એવી સુવિધા ઊભી કરી છે કે નાના બાળકોને આ કડવું ભાવે નહીં તેને અનુસંધાનમાં રહીને અમારા નેચરોપેથી ડૉક્ટર, આયુર્વેદિક ડૉક્ટરો દ્વારા જુદી એક સુવર્ણ પ્રાસન જેવું એક વાત બનાવવામાં આવ્યું છે, જેને કારણે નાના બાળકોમાં પણ રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય તે હેતુથી નાના બાળકો માટે પણ એક જુદું બનાવવામાં આવ્યું છે અને તે પણ તેનું પાન કરી રહ્યા છે. અને અત્યારે અમે સંપૂર્ણ નિઃશુલ્કપણે દરેક વ્યક્તિને અને જાહેર જનતા માટે પણ કીધેલું છે, જે લોકો આવે છે તે લોકોને પ્રેમથી બધા ઉકાળાનું પાન કરી રહ્યા છે. અત્યારે શું નામ છે આપનું? રાહુલ સ્વામિનારાયણ, નિરામય આયુર્વેદિક અને નેચરોપેથી હોસ્પિટલનું એડમિન સંભાળું છું. હાલના સંજોગમાં જે રીતે કોરોના વાયરસ ચાલી રહ્યો છે અને દુનિયાભરમાં લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, તો શું અત્યારે ક્યાં અને શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે? ગવર્મેન્ટ દ્વારા તો બધા પગલાં લેવાય છે, પણ સાથે લોકોની પણ ભાગીદારી હોવી જોઈએ આના અનુસંધાનમાં. કારણ કે સફાઈ અગત્યનો ભાગ ભજવે છે, કે શરીરની સફાઈ જો હશે તો લગભગ આપણે ઘણો બધો કંટ્રોલ કરી શકશું અને ઇમરજન્સી આવી પડે એ પહેલાં આપણે સજાગ થઈએ. અને જે રોગ પ્રતિકાર શક્તિ વધારવાની છે એના માટે ડાયટ કંટ્રોલ અને સૂર્યપ્રકાશ છે, માટી ચિકિત્સા છે, પછી યોગ છે, પ્રાણાયામ છે, આસનો છે, એ બધા દ્વારા કંટ્રોલ કરી શકાય, ઇમ્યુનિટી પાવર વધારી શકાય અને રોગ પ્રતિકાર શક્તિ વધે તો આના સામે આપણે લડી શકીએ. તો એના માટે નિયમિતતા હોવી જોઈએ, કોઈ એક દિવસમાં ન થઈ જાય, કોઈ ઉકાળા કે ગમે તે પીએ આપણે, પણ રેગ્યુલર જો આપણા શરીર માટે જો પીતા હોઈએ, લેતા હોઈએ આપણે, તો એનો ઇમ્યુનિટી પાવર ધીરે ધીરે વધતો હોય. આપણે જાગીએ ત્યારે ભાગીએ એવું નહીં, પણ એનો લાંબા સમય માટે જો એનો ઉપયોગ નિયમિત થતો હોય તો આનો આપણે જરૂર આપણે પ્રતિકાર શક્તિ વધારી શકીએ. આપણા રસોડાની અંદર જ બધી વનસ્પતિઓ હોય છે, ઔષધિઓ હોય છે, પણ એનો નિયમિત રીતે ઉપયોગ કરવો જોઈએ. જ્યારે આવું થઈ જાય ત્યારે આપણે જાગીએ એ ન ચાલે, એટલે ધીમે ધીમે ઇમ્યુનિટી પાવર વધારવા માટે હર્બલ આઇટમ છે એ રેગ્યુલર લેવી જોઈએ. હાલના સંજોગમાં જનતાને શું સંદેશો આપવા માગશો? બસ કે ડર, હા, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર નિયમિત રીતે શરીરની સફાઈ, એ રીતે ઘરની આજુબાજુનું વાતાવરણ સફાઈવાળું અને નાના બાળકોને ખાસ કરીને અને વૃદ્ધોને ખાસ કરીને સફાઈ બાબતે જાગૃત કરવા જોઈએ. આગળ આજુબાજુની સોસાયટીઓમાં કચરા કોઈ પણ જગ્યાએ હોય તો એને દૂર કરવા જોઈએ, પાણી કોઈ જગ્યાએ ભરાતું હોય તો એને દૂર કરવું જોઈએ વગેરે પગલાં લેવા જોઈએ. બાકી ગવર્મેન્ટને આપણે સહકાર આપવો જોઈએ, કોર્પોરેશનને સહકાર આપવો જોઈએ, દરેક કાર્યમાં સૌ સાથે મળીને કાર્ય કરવું પડે. અહીંયા જે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કોરોના સામે, એનાથી કેટલા અંશે રક્ષણ મળી શકે તેમ છે? એની સામે ઇમ્યુનિટી પાવર વધશે, સાથે સાથે શું છે કે શરીરની અંદર જે ટોક્સિન્સ હોય એ ટોક્સિન્સને ડાઉન કરે અને બ્લડને અલ્કલાઇન બનાવે, તો એસિડિક જે હોય એની અંદર જે બહારના જે તત્વો હોય ઇન્ફેક્શનવાળા એ બધા તત્વોથી, બેક્ટેરિયાથી દૂર રહેવાય
વાયરસોથી દૂર રહી શકાય અને પ્રોટેક્શન મળી શકે આપણને. શું નામ છે? ડૉક્ટર ભાસ્કરભાઈ ચાવડા, નિરામય આયુર્વેદ અને નેચરોપેથી સેન્ટરમાં આરએમઓ તરીકે સેવા આપું છું.